ભરૂચ સેવાશ્રમ રોડ ઉપર આવેલ રિલાયન્સ મોલમાં ખરીદી માટે જનાર ઈસમનું એટીએમ કાર્ડ બદલી તેની મદદથી અલગ અલગ એટીએમ કાર્ડમાંથી રૂપિયા 1,35,947 ઉપાડી તસ્કરો ફરાર થઈ ગયા હતા. શહેર સેવાશ્રમ રોડ પર આવેલ રિલાયન્સ મોલમાં ખરીદી માટે જનાર ઈસમનું એટીએમ કાર્ડ બદલી તેની મદદથી અલગ અલગ એટીએમમાંથી રૂપિયા 1,35,947 ઉપાડી લેનાર ગઠિયાઓનો શહેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચની દહેજ બાયપાસ પર આવેલ સોસાયટીમાં રહેતા ઠાકોરભાઈ પ્રજાપતિ ગત તારીખ 3/11/2015 રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલ રિલાયન્સ મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદીનું પેમેન્ટ કરવા માટે જ્યારે તેઓ એટીએમ કાર્ડનો ઉપયોગ કરવા ગયા ત્યારે ત્યાં ઊભેલા એક ઈસમે તેમને મદદ કરવાનું કહ્યું. સિફતપૂર્વક એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો. બાદમાં જુદા જુદા એટીએમ ઉપરથી રૂપિયા 1,35,947 ઉપાડી લીધા હતા. દરમિયાન સુરત ખાતે ગુનાસર પકડાયેલ રાજુ ઉર્ફે રાજવીર હસમુખ ભટ્ટે ભરૂચમાં આચરેલ ગુનાની કબૂલાત કરતા તેને વધુ તપાસ માટે ટ્રાન્સફર વોરંટથી સુરતથી ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. ગઈ તારીખ 3/11/2015 રોજ આ કામના ફરિયાદી પ્રજાપતિ ઠાકોરભાઈ રામુભાઈ નાઓ ભરૂચ ખાતે સેવાશ્રમ રોડ પર આવેલ રિલાયન્સ મોલમાં ખરીદી કરવા ગયેલ અને ખરીદી કર્યા બાદ તેઓ પોતાના એટીએમ કાર્ડથી પેમેન્ટ કરતા હતા. આ દરમિયાન આ કામના આરોપી રાજીવ ઉર્ફે રાજવીર હસમુખભાઈ ગંભીરદાસ ભટ્ટ જે રહેવાસી કામરેજનો છે તેણે પોતાની ચાલાકીથી આ કામના ફરિયાદીનું એટીએમ કાર્ડ બદલી લીધેલ અને આ એટીએમ કાર્ડનો પિન નંબર જે તે સમયે એણે જોઈ અને અલગ અલગ એટીએમમાંથી નાણાં કુલ રૂપિયા 1,35,947 રૂપિયા ઉપાડી લઈ અને ગુનો કરેલ હોય આ કામના આરોપીને સુરતથી ટ્રાન્સફર વોરંટથી અત્રે લાવી અને આ ગુનાના કામે એરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. રિલાયન્સમાં કેવી રીતે આવેલો એ સ્ટોરમાં આ આરોપી આ રીતે અલગ અલગ મોલમાં તેમજ એટીએમમાં જઈ અને આ રીતના ફ્રોડ કરવાની ટેવવાળો હતો. ત્યાં જઈ અને એને લાગે કે આ જે એટીએમમાં પૈસા ઉપાડે છે એ વ્યક્તિ એની હિલચાલ ઉપરથી અનુમાન કરી લેતો હતો કે આનું એટીએમ હું બદલી શકીશ કે કેમ, એ આધારે એ ચાલાકીથી એટીએમ બદલતો હતો. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.